બાળકો આ એક તળાવ છે અહીંયા એક દેટકો છે અને આ એનો મિત્ર પિલ્લું છે હવે બંનેને તળાવના આ સામેના કિનારે જવું છે તો અહીંયા તળાવમાં કેટલા પાંદડાઓ ગોઠવેલા છે આપણે ગણીએ કે કેટલા પાંદડા છે તમે પણ મારી સાથે ગણજો બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ વીસ પાન ઉપરથી બંને જણા છે સામેના કિનારે જઈ શકશે તો દેટકો છે એ પીલુંને કહે છે કે જો આપણે એક એક પાન ઉપર પગ મૂકીને જશું તો વાર લાગશે તો હું તને શીખવાડું કે આપણે બબ્બેનો કૂદકો મારી અને સામે કિનારે જઈએ જો હું પહેલા તને બતાવું છું દેટકાભાઈ બબ્બેના કૂદકા મારી અને સામેના કિનારે જશે આપણે જોઈએ કેવી રીતે જાય છે ડેટકાભાઈ અને પીલું પણ જોવે છે કેવી રીતે જાય છે બરાબર હવે દેટકાભાઈ કૂદકા મારવાનું શરૂ કરે છે દેટકાભાઈ કેટલા કૂદકા મારશે બબ્બેના કૂદકા મારશે બરાબર તો પહેલો કૂદકો મારે છે અહીંયા બે ઉપર બરાબર હવે બીજો કૂદકો મારે છે અહીંયા ચાર ઉપર હવે ત્રીજો કૂદકો મારે છે છ ઉપર હવે ચોથો કૂદકો મારે છે તો આઠ ઉપર પહોંચે છે

હવે પાછો ભાઈ કૂદકો મારે છે અને પહોંચે છે અઢાર ઉપર અઢાર ઉપર પહોંચે છે હવે દેટકાભાઈ કૂદકો મારીને પહોંચે છે વીસ ઉપર જુઓ હવે ડેટકાભાઈ તો સામે કિનારે પહોંચી ગયા હવે પીલું પણ ડેટકાભાઈ જેમ બબ્બેના કૂદકા માર્યા એમ કૂદકા મારીને એ પણ સામે કિનારે પહોંચશે તમે પણ મારી સાથે ગણજો એ ક્યાં ક્યાં કૂદકા મારે છે ચલો ગણો બે ચાર છ આઠ દસ એકડે બગડે બાર એકડે ચોગડે ચૌદ હવે કયો છે ક્યાં મારશે એકડે છગડે સોળ ઉપર પછી ક્યાં મારશે એકડે આઠડે અઢાર ઉપર અને હવે કૂદકો ક્યાં મારશે બગડે મીંડે વીસ પર તો આ રીતે દેડકાભાઈ અને પિલ્લુને ખૂબ જ મજા આવી ગઈ કૂદકા મારવાની તો પિલ્લુને બબ્બેના કૂદકા મારતા હવે આવડી ગયું છે પિલ્લું એના ઘરે આવે છે તો એના ઘરનો રસ્તો અહીંથી શરૂ થઈ અને આ રીતે છે અને રસ્તામાં લાદીઓ નાખેલી છે કુલ પિલ્લુના ઘર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ચાલીસ સુધીની લાદીઓ નાખેલી છે હવે પિલ્લું છે એ કૂદકા મારીને પોતાના ઘરે ઝડપથી પહોંચી જશે હવે પીલું કેવી રીતે કૂદકા મારે છે એ આપણે જોઈએ પીલું પહેલો કૂદકો મારશે બે ઉપર બરાબર હવે આપણે એ બે ઉપર કૂદકો માર્યો ત્યાં આપણે કલર કરીને નિશાની કરશું હવે બીજો કૂદકો મારીને પહોંચશે ચાર ઉપર ત્યાં પણ આપણે કલર પૂરી લઈએ હવે ત્રીજો કૂદકો મારશે છ ઉપર

ચૌદ પરથી કૂદકો મારીને જશે હવે અઢાર ઉપર થી જશે વીસ પર ત્યાં પણ રંગ પૂરી દઈએ વીસ પછી બેનો નો કૂદકો મારશે અને પહોંચશે બાવીસ પર હવે બાવીસ થી કૂદકો લગાવશે તો પહોંચશે ચોવીસ પર ચોવીસ પરથી બેનો નો કૂદકો લગાવીને પહોંચશે છવ્વીસ પર ત્યાં પણ આપણે કલર પૂરી દઈએ હવે છવ્વીસ થી બે કૂદકો લગાવીને પહોંચશે અઠ્યાવીસ પર બગડે આઠડે અઠ્યાવીસ પર અઠ્યાવીસ થી બે કૂદકો મારશે એટલે પીલું પહોંચશે ત્રીસ પર આ ત્રીસ ઉપર પણ આપણે રંગ પૂરી નાખ ત્રીસ પછી પીલું બેનો કૂદકો લગાવશે એટલે પહોંચશે બત્રીસમી લાદી ઉપર બરાબર હવે બત્રીસ લાદી પછી કૂદકો બે નો લગાવશે એટલે પહોંચશે ચોત્રીસ પર હવે ચોત્રીસ પછી બે નો કૂદકો લગાવીને પીલું પોચશે તગડે છગડે છત્રીસમી લાદી પાસે હવે છત્રીસ પછી બે નો કૂદકો લગાવીને પહોંચશે તગડે આઠડે આડત્રીસ પર હવે ભાઈ પીલું નું ઘર નજીક આવી ગયું હો તગડે આઠે આડત્રીસ પછી કૂદકો લગાવીને પહોંચશે પીલું ચોગડે મીંડે ચાલીસ પર અને એના ઘર પાસે પહોંચી ગયું જો ભાઈ પિલ્લું છે એ ચાલીસ લાદી પાર કરી અને એમના ઘરે પહોંચી ગયું છે હવે એણે જે કૂદકા લગાવ્યા એ આપણે જોઈએ બબ્બેના કૂદકા કેવી રીતે લગાવ્યા જે આપણે કલર કર્યો છે ત્યાં પીલ્લુંએ કૂદકા મારેલા છે તમે પણ મારી સાથે ગણજો બી ચાર છ આઠ દસ પછી બાર એકડે બગડે બાર પછી એકડે ચોગડે ચૌદ એકડે છગડે સોળ એકડે આઠડે અઢાર બગડે મીંડે વીસ બે બગડા બાવીસ પછી ક્યાં કૂદકો માર્યો બગડે ચોગડે ચોવીસમાં પછી બેનો કૂદકો ક્યાં માર્યો છવ્વીસમાં પછી અઠ્યાવીસમાં બગડે આઠડે અઠ્યાવીસ ત્રીસ પછી બત્રીસ ચોત્રીસ તગડે છગડે છત્રીસ તગડે આઠડે આડત્રીસ અને ચોગડે મીંડે ચાલીસ તો તમે પણ તમારી બુકમાં હું કહું એવી રીતે કૂદકા લગાવી તમે આવી રીતે બુબ્બેની ગણતરી કરજો બરાબર બાળકો તમારે તમારી ખાનાવાળી બુકમાં આ રીતે એકથી પચાસ અંકો લખવાના છે અને જેમ બબ્બેની ગણતરી આપણે કરી એ રીતે તમારે બોબ્બેની ગણતરી કરી અને રંગ પૂરવાનો છે અથવા તો તમે રાઉન્ડ પણ કરી શકો આ રીતે કલરનો પૂરવો હોય તો રાઉન્ડ કરવાનો બોબ્બેની ગણતરીમાં તો આપણે જોઈ લઈએ બેબ્બેની ગણતરીમાં બે ચાર છ આઠ દસ અહીંયા બાર ચૌદ સોળ અઢાર અને વીસ આવી રીતે તમારે તમારી નોટમાં બોબ્બેની ગણતરી છે એ દર્શાવવાની છે નોટમાં આ રીતે રાઉન્ડ કરીને બબ્બેની ગણતરી કરજો